બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોળ શ્રીમન ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પોથી યાત્રાની ઉજવણી કરવામાં આવી. માંગરોળ ખાતે પુરોહિત પરિવાર દ્વારા વિવેકાનંદ વિદ્યાલયના વિશાળ પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ડોક્ટર આઈજી પુરોહિત સાહેબના નિવાસસ્થાનેથી શરણાઈઓના સૂર તેમજ ડીજેના તાલ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પોથીયાત્રા રાસ ગરબાની રમઝટ સાથે વાસ્તે ગાજતે નીકળી કથાસ્થળે પહોંચી હતી. ઉપસ્થિત મહેમાનોનું શબ્દથી સ્વાગત ડોક્ટર ભાવનાબહેન પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. પુરોહિત પરિવાર દ્વારા ભારતીય પરંપરાઓ અનુસાર દીપ પ્રાગટ્ય કરાયું હતું. વક્તા આચાર્ય પરમ પૂજ્ય શાસ્ત્રીજી પંકજભાઈ જાનીએ મંગલાચરણ કરીને કથાનો પ્રારંભ કર્યો હતો. તારીખ 4/11/2024 રોજથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પુરોહિત પરિવાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વ્યાસને ભાગવત કથા પરમ પૂજ્ય શાસ્ત્રી પંકજભાઈ જાની ઉમરારા વાળા વ્યાસપીઠ પર બિરાજી પોતાની પ્રભાવશાળી અને સંગીતમય શૈલીમાં કથામૃત રસપાન કરાવશે. કથા શ્રવણ બપોરે 3:30 થી 7 વાગ્યા સુધી રહેશે. આ પ્રસંગે માંગરોળ સાહેબ પ્રમુખ નિલેશભાઈ સોમૈયા, એડવોકેટ કિશનભાઈ પરમાર, હરિભાઈ ખેર, ભરતભાઈ રાજ્યગુરુ સહિતના અગ્રણી આગેવાનો તેમજ પોથી યજમાનો ખૂબ જ બહોળી સંખ્યામાં પોથી યાત્રામાં હાજર રહ્યા હતા. જીતુ પરમાર, ZS TV, માંગરોળ. પ્રાંતિસ્તર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશજી કચરાજી મકવાણા દ્વારા પ્રાંતિજ તલુજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ ભાઈ બહેનો મિત્રો ગ્રાહક મિત્રો સ્નેહીજનોની દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન તથા આવનાર નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તેમજ શુભેચ્છાઓ સાથે પ્રભુની પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષ સંવત 2081ના સૌને નૂતન વર્ષાભિનંદન. પ્રાંતિજ શહેર તથા પ્રાંતિજ તાલુકાની જનતા, સ્નેહીજનો, મિત્રો, ગ્રાહકોને શ્રીજી જ્વેલર્સ પ્રાંતિજ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ZS TV 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, બહુ સુંદર કામગીરી કરી રહ્યા છે, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નમસ્કાર. નમસ્કાર.
હું સથવારા મુકેશ કુમાર લીલાચંદ, પ્રાતિજ, વોર્ડ નંબર 3, પૂર્વ સદસ્ય. આપ સૌ નગરજનોને તથા વોર્ડ નંબર 3ના ભાઈ બહેનો તથા પ્રાતિજ શહેર અને પ્રાતિજ તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.